ગીર ગઢડાનું જંગલ બોર્ડરને આવેલ 2500ની વસ્તી ધરાવતું નગડિયા ગામ, જે આઝાદી બાદ પણ નથી થઈ સરપંચની ચૂંટણી, તેમજ ગામમાં તમામ સમાજના લોકો રહેતા હોવા છતાં નથી થઈ પોલીસ ફરિયાદ. ગામના લોકો સરપંચના ઇલેક્શનના બદલે કરે છે સિલેક્શન. ગામમાં નાના મોટા ઝઘડાઓ ગ્રામજનો મળીને કરે છે સમાધાન. આ ગામમાં તમામ પાયાની સુવિધા. નગડિયા ગામ પશુપાલન અને ખેતી પર છે. ગ્રામજનોની સતર્કતાના કારણે ગામમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી. ગામમાં 2 વાર કરાયું છે સેનિટાઈઝર. ગામમાં તમામ તહેવારો લોકો સાથે મળીને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે. ભૌગોલિક રીતે ડુંગર વિસ્તારમાં જંગલને અડીને આવેલ નગડિયા ગામને હિલ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામના ખેડૂતોને સિંહો સાથે છે મિત્રતા. ગરવા ગીરની બોર્ડરને અડીને આવેલ નગડિયા ગામ છે. આઝાદી બાદ અમારા ગામમાં નથી કોઈ સરપંચની ચૂંટણી. ગામના લોકોએ સર્વ અનુમતે બે ટ્રમથી મારા પર ભરોસો મૂકી મને સરપંચ તરીકે નિમેલ છે. ગામની અંદર પાયાની તમામ સુવિધાઓથી સજ્જ છે. આરસીસી રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સોલાર લાઇટ, ઘરે ઘરે નળ પીવાના પાણીની સારી વ્યવસ્થા. ગામની અંદર પ્રાથમિક શાળા પણ નવી બનાવેલ છે. નવી પંચાયત ઓફિસ, ગામ અંદર પોસ્ટ ઓફિસ પણ મંજૂર થઈ ગઈ છે. ગામમાં તમામ સમુદાયના લોકો રહેતા હોવા છતાં વાદ વિવાદ થયો નથી અને ભૂતકાળમાં તીર્થ એવોર્ડ પર નગવાડિયા ગામે લીધેલ છે. નગવાડિયા ગામ આથી આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ. ગામમાં નાના મોટી તકરાર સૌ સાથે મરી નિરાકરણ કરીએ છીએ. ગામ જંગલ બોર્ડરને અડીને આવેલ હોવાથી વન્ય પ્રાણીઓની અવર જવર રહે છે, પરંતુ વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસ્તીને નુકસાન કર્યું નથી. ગામમાં સંપ છે, જેમાંથી 35 ગામોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ ગામમાંથી સાહી નદી પસાર થાય છે, તેના પાણીનો પણ સંગ્રહ કરીએ છીએ, જેથી ગામ તરની જમીનના પાણીના તર ઊંચા આવે. સરકાર દ્વારા કોરોના મહામારી સામે લોકડાઉન જાહેર થતાં જ ગામના ગેટ પર એક ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી હતી. તમામ લોકોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને 2 વાર ગામ સેનિટાઈઝ કર્યું. ગામમાં તમામ લોકો હરીમરીને રહે છે. અહીંયા ઇલેક્શન નથી, પરંતુ સરપંચનું સિલેક્શન ગ્રામજનો કરે છે. ગામમાં સારા રસ્તા, લાઇટ, સોલાર લાઇટ, ગટર સુવિધા. ગામમાં કોઈ દિવસ પાણીની તંગી થઈ નથી. ગામ જંગલ બોર્ડરને અડીને આવેલ હોવાથી હિલ સ્ટેશન તરીકે ઓળખાય છે. ગામના તમામ નિર્ણય ગામના વડીલો તથા સરપંચ અને ગ્રામજનો મરીને જ લે છે. ગામની અંદર રોજબરોજ સિંહોના ધામ રહે છે, પરંતુ આજ દિવસ સુધી માનવ વસ્તીને કોઈ દિવસ હાનિ થઈ નથી. પહોંચાડી ગ્રામમાં સારા મંદિર છે, આંગણવાડી કેન્દ્ર તથા નવી બનાવેલ પ્રાથમિક શાળા, સીસી રોડ, ભૂગર્ભ ગટર, પાયાની તમામ સુવિધાઓ છે. ગામમાં અને સૌથી મોટી વાત એકતા છે. ગામમાં ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની શાળામાં શિક્ષણ સારું છે. આંગણવાડીમાં પણ નાના ભૂલકાઓને સારું શિક્ષણ તથા સરસ મંદિર છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.